તફાવત વધુ સાચી રીતે એમ બોલી શકાય કે વી એટલે વિસ્થિતિમાન નો તફાવત, ક્યુ એના હારે ગુણાકાર, માને ડબલ્યુ એક ઇક્વેશન એ. નેક્સ્ટ બિંદુવત વિદ્યુત ભાર ને કારણે વિસ્થિતિમાન, તો બિંદુવત વિદ્યુત ભાર માટે આપણે વિસ્થિતિમાન નું સૂત્ર ભણી ગયા હતા કે ક્યુ અપોન આર, અને તે અંતરના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. અને વિદ્યુત ક્ષેત્ર પણ સાથે યાદ કરી લ્યો, તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું કે ક્યુ અપોન આર સ્ક્વેર. નેક્સ્ટ એનાથી આગળ જયારે વાત કરીએ ત્યારે કહે કે ડાયપોલ, વિદ્યુત ડાયપોલ, તો વિદ્યુત ડાયપોલ માટે આપણે કઈ વ્યાપક સૂત્ર એક લીધું, આ ડાયપોલ આપણે કીધી હતી, ડાયપોલ નો એક ઋણ વિદ્યુત ભાર, ડાયપોલ નો ધન. આ પી બિંદુ એ જયારે વિસ્થિતિમાન ગણતા હતા ત્યારે પી બિંદુ પાસેના વિસ્થિતિમાન નું વ્યાપક સૂત્ર આવ્યું હતું કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર આ આપણું સૂત્ર યાદ રાખવા માટેનું ખાસ હતું. એ પછી એને વેક્ટર ફોર્મમાં લખી શકાય, અને એના ઉપરથી ખાસ અગત્યના બે કિસ્સાઓ લીધા હતા. અક્ષ પર, તો કે ડાયપોલની અક્ષ પરના બિંદુએ આપણું સૂત્ર આ હતું કેપી અપોન આર સ્ક્વેર, કારણ કે ત્યાં અક્ષ પરના બિંદુએ થીટા બરાબર ઝીરો થશે. પણ વિષુવરેખીય સમતલ ઉપર જયારે વાત આવે, એટલે કે વિષુવરેખા ઉપર થીટા બરાબર પાઈ બાય ટુ આવશે, તો કોસ અહીંયા જે પદ હતું આપણા આ સમીકરણની અંદર કોસ, એમાં કોસની જગ્યાએ પાઈ બાય ટુ લખશો એટલે આપણું પરિણામ આવશે, કહી શકાય વિસ્થિતિમાન ઝીરો. આ બી મુખ્ય અગત્યની વાતો હતી એ સમીકરણો પૂરતી. પછી અસતત વિતરણના વિદ્યુત ભાર હોય તો ત્યારે શું કરવાનું કીધું હતું, તો કે દરેક વિદ્યુત ભાર વડે જે અહીંયા વિસ્થિતિમાન મળે એનો ડાયરેક્ટલી બેઝિક સરવાળો. પણ પછી સતત વિદ્યુત ભાર વિતરણ હોય તો શું કરવાનું એનું ડિસ્કશન કર્યું હતું. સતત વિદ્યુત ભાર વિતરણ હોય તો ખંડ ધારી લેવાનો, એક ખંડને કારણે સ્થિતિમાન મેળવવાનું, અને ત્યારબાદ તેનું સમગ્ર વિતરણ ઉપર સંકલન કરવાનું. પછી એક ગોળીય કવચ માટે, આપણે કે ગોળાકાર કવચ માટે આપણે વિસ્થિતિમાનની ચર્ચા કરી ગયા હતા કે ગોળાકાર કવચ હોય તો કેવી રીતે કેમ કરવાનું છે આ ડિસ્કશન. ત્યાર પછી ઉદાહરણ 2.2 અને ઉદાહરણ 2.3 આની ડિસ્કશન આપણે કરી ગયા હતા. નેક્સ્ટ ટોપિક શરૂ કરીએ એની પહેલા થોડું અહીંથી ધ્યાન આપજો ખાસ, જેની સાથે અર્થિંગ કરેલ હોય તેનું વીજ સ્થિતિમાન શૂન્ય હોય. ખરેખર જે વાહક સાથે અર્થિંગ કરેલું હોય તે વાહકનું સ્થિતિમાન હંમેશા શૂન્ય હોય. ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરતી વખતે આનો ઉપયોગ તમારે કરવાનો થશે, એટલે ખાસ અર્થિંગ ગમે ત્યારે આપી દેવામાં આવે ત્યારે ત્યાંનું સ્થિતિમાન ઝીરો મૂકી દેવાનું છે. એકાદ ક્વેશ્ચન લઈએ, એ અને બી એવી બે સમકેન્દ્રીય ગોળાકાર કવચો, જ્યાં કીધું છે એ લેસ ધેન બી, એ ત્રિજ્યાવાળી કવચ પર ક્યુ જેટલો વિદ્યુત ભાર અને બી કવચને અર્થિંગ કરેલ છે. આ જે કવચ છે બે સમકેન્દ્રીય રાખેલી છે, પણ એમાં એ જે કવચ છે એના પર ક્યુ વિદ્યુત ભાર છે અને બી જે ગોળાકાર કવચ છે એને અર્થિંગ આપી દીધેલું છે, તો કવચ એ પરનું વીજ સ્થિતિમાન કેટલું હશે, કવચ એ આની સપાટી ઉપર વીજ સ્થિતિમાન કેટલું હશે એ નક્કી કરવું છે. હવે આપણને એ ખબર છે કે ભાઈ ગોળાકાર કવચની સપાટી પરના વિસ્થિતિમાનનું સૂત્ર શું, તો કે કેક્યુ અપોન આર, અહીંયા ત્રિજ્યા એ છે તો કેક્યુ અપોન એ આ વિદ્યુત ભારને કારણે. પણ અહીંયા જ્યારે બે વાહકો એકબીજાના ક્ષેત્રમાં હોય ત્યારે ફરજિયાત વિદ્યુત ભારનું પ્રેરણ કન્સિડર કરવું પડે. તો જો આ કવચ ઉપર ક્યુ જેટલો વિદ્યુત ભાર મૂકેલો હોય અને એના ક્ષેત્રમાં આ બીજી કવચ હોય ને, તો આમાં કંઈક વિદ્યુત ભાર પ્રેરિત થશે, કઈક વિદ્યુત ભાર પ્રેરિત થવો જોઈએ. હવે કેટલો કેમ થશે એનું ડિસ્કશન કરું એના માટે પહેલા તો હું ધારી લઉં કે માની લો કે આના ઉપર છે ને ક્યુ ડેશ જેટલો વિદ્યુત ભાર પ્રેરિત થાય છે, આ કવચ ઉપર ક્યુ ડેશ જેટલો વિદ્યુત ભાર પ્રેરિત થાય છે. પણ હમણાં આપણે કીધું ભાઈ આને તો અર્થિંગ આપેલું છે, અને જો અર્થિંગ આપેલું હોય તો એનું સ્થિતિમાન થાય ઝીરો. તો સૌથી પહેલું આપણે આ કરીએ કે ભાઈ આના ઉપર જે આપણે ક્યુ ડેશ ધાર્યો છે એ વિદ્યુત ભાર અને આના ઉપરનો જે વિદ્યુત ભાર છે એને કારણે આયા જે વિસ્થિતિમાન થવું જોઈએ ને ઝીરો થવું જોઈએ. જો સોલ્યુશનની અંદર બરાબર ધ્યાન આપજો, એ ત્રિજ્યાવાળા કવચ પરનું વીજ સ્થિતિમાન આપણે નક્કી કરવું છે, આ ક્વેશ્ચનનો પાર્ટ છે. પણ હવે કંઈક આ જે બી ત્રિજ્યાવાળું કવચ છે મારે આની સપાટી ઉપરનું સ્થિતિમાન લખવું છે, બી કવચ ઉપર, તો કે આયા સ્થિતિમાન કોના કારણે હશે, તો કે એક તો આપણે આ કવચ પર જે વિદ્યુત ભાર છે એ ત્રિજ્યાની જે કવચ છે એના ઉપર જે વિદ્યુત ભાર છે એના કારણે આ વિસ્થિતિમાન હશે. અચ્છા, આ કવચ માટે આ બારનું બિંદુ થશે, તો કવચના બારના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન શોધવાનું સૂત્ર શું આવે, તો કે કેક્યુ અપોન આર, પણ અહીંયા આર એટલે કેન્દ્રથી અંતર, તો આ જે છે કેન્દ્ર ત્યાંથી અંતર કેટલું થશે, તો કે બી.
તો આનો અર્થ એવો થાય કે આ જે કવચ ઉપર જે વિદ્યુત ભાર છે ને એના કારણે અહીંયા મારે સ્થિતિમાન લખવું હોય આ કવચ પરનું સ્થિતિમાન તો કેટલું આવશે કે ક્યુ અપોન બી પર એ આ વિદ્યુત ભારના કારણે હજી આપણે અહીંયા પ્રેરણને કારણે કયો ધાર્યો છે તો કે ક્યુ ડેસ તો એ ક્યુ ડેસ વિદ્યુત ભારને કારણે જ ઈજ કવચ પરનું સ્થિતિમાન કેટલું તો કે કવચના પૃષ્ઠ ઉપર સ્થિતિમાનનું સૂત્ર શું આવે તો કે કે ક્યુ અપોન એ કવચની ત્રિજ્યા કે ક્યુ અપોન એની ત્રિજ્યા તો આની ત્રિજ્યા કેટલી બી તો આપણે કહીશું કે આના ઉપર વિદ્યુત ભાર કેટલો ક્યુ ડેસ તો કે ક્યુ ડેસ અપોન બી આ લખ્યું હેજુ કે ક્યુ ડેસ અપોન બી આ જે હતું કે ક્યુ અપોન બી એ કેના કારણે છે તો કે આ જે કવચ છે એના કારણે આયા વીજ સ્થિતિમાન અને ક્યુ ડેશ ના કારણે ત્યાં વીજ સ્થિતિમાન એટલે કે આ કવચ ઉપરનું કારણ કે આ ક્યુ ડેશ વિદ્યુત ભાર માટે આ જે કવચનું પૃષ્ઠ કહેવાય તો કવચના પૃષ્ઠ ઉપર કે ક્યુ અપોન આર જ આવે તો કે ક્યુ અપોન આર પ્રમાણે આપણે કે ક્યુ ડેશ અપોન બી પણ આપણે હમણાં કીધું એ પ્રમાણે કે આ જે કવચ છે બારની કવચ એનું સ્થિતિમાન અર્થિંગ હોવાથી શૂન્ય થવું જોઈએ તો એનો અર્થ કે આ બેના સ્થિતિમાનનો સરવાળો શૂન્ય થાય જો આ બેના સરવાળો સ્થિતિમાન ઝીરો થાય તો એનો અર્થ કે અપોન બી તો કોમન કાઢી કેન્સલ થઈ જશે રહેશે ક્યુ ડેસ બાય ક્યુ આનો અર્થ એવો થઈ ગયો કે આ કવચ ઉપર જે વિદ્યુત ભાર પ્રેરિત થશે ને કેટલો હશે માઇનસ ક્યુ જો પેલા ચેપ્ટરના લાસ્ટ પોર્શનમાં તમને યાદ હોય તો ત્યારે મેં તમને આવું કીધું હતું કે માની લો કોઈ પ્લેટ હોય માની લો કે આ બે પ્લેટ છે પ્લેટ ઉપર જ્યારે કેવી રીતે પ્રેરણ થાય ત્યારે સમજાવેલો હતો એકવાર ઝડપથી રિપીટ કરું છું કે જો આના ઉપર માની લો કે Q1 ચાર્જ હોય અને આના ઉપર Q2 ચાર્જ તો શું કરતા આપણે તો કે આ જે બે અનંત અંતર હોય ને બંને પ્લેટ એકબીજા ત્યારે અહીંયા Q1 હોય તો Q1/2 આ બાજુ હશે Q1/2 આ બાજુ હશે પ્લેટની આ બાજુ Q1/2 Q1/2 આ બાજુ અહીંયા Q2 હોય તો Q2/2 આ બાજુ Q2/2 આ બાજુ પણ જ્યારે બંનેને એકબીજાની નજીક લઈ આવવામાં આવે તો યાદ કરો કે પ્રેરણ કેવી રીતે કરતા તો કે આની આ સપાટી ઉપર કેટલો હતો Q1/2 તો અહીંયા તરત એટલો ઋણમાં પ્રેરિત કરતા આ બાજુ ઋણમાં માઇનસ Q1/2 અને સામે આ બાજુની સાઈડ એટલો પાછો પ્લસમાં પ્રેરિત થતો હતો આ જે પરિણામ હતું તે અચ્છા આગળ વધી અહીંયા જે હું અત્યારે ડિસ્કશન કરું છું એ પ્રમાણે જોવો જોઈએ આના ઉપર જ્યારે ક્યુ વિદ્યુત ભાર હોય આ કવચ ઉપર અને આ એના ક્ષેત્રમાં આવે તો આ કવચ ઉપર કેટલો વિદ્યુત ભાર પ્રેરિત થઈને આવશે તો કે કવચ ઉપર પ્રેરિત થઈને વિદ્યુત ભાર આપણે આવ્યો ક્યુ ડેસ ધાર્યો હતો પેલા પણ ગણતરી કરી ખબર પડી કે ક્યુ ડેસ નું મૂલ્ય કેટલું આવશે માઇનસ ક્યુ એ ખરેખર કેવી રીતે હશે તો કે અહીંયા જ્યારે પ્લસ ક્યુ છે ને ત્યારે આ કવચ ઉપર કવચની સપાટી ઉપર અહીંયા વિસ્થિતિમાન હશે સોરી વિદ્યુત ભાર હશે ક્યુ જેટલો વિદ્યુત ભાર અહીંયા તો આ જે કવચ છે ને આ કવચ જ છે એની અંદરની સાઈડ એટલે કે અહીંયા ત્યાં છે ને ઋણ ચાર્જ હશે અહીંયા માઇનસમાં ચાર્જ હશે આ જગ્યાએ અત્યારે જે વાત કરું છું અહીંયા ઋણ અંદર બધી જગ્યાએ અહીંયા ઋણ ચાર્જ હશે અને બારે છે એ એટલો જ પાછો પ્લસ ખુલ્લો થશે પણ હવે અહીંયા શું થયું બારે પ્લસ જ્યારે આપણે કંઈક ખુલ્લો થાય બારે પ્લસ અહીંયા ખુલ્લો થશે ત્યારે શું થશે તો કે આનું જ્યારે અર્થિંગ છે ને એટલે તરત જ અહીંથી આમ ઇલેક્ટ્રોન ખેંચાય ને જે બારે જે વિદ્યુત ભાર ખુલ્લો થયો હતો ને એ બધો તટસ્થ બની જશે અને પરિણામે આના ઉપર નેટ એવો અંદરની સાઈડ કેટલો રહેશે માઇનસ ક્યુ ડેસ ફરીથી એકવાર રિપીટ કરું છું સમજો બરાબર કારણ કે મેં કીધું આના ઉપરથી ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલા છે આજે કીધું કે આના ઉપર ક્યુ જેટલો વિદ્યુત ભાર છે કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર ત્યારે આપણે કહી શકાય કે આપણે ટેકનિકલી પ્રૂવ કર્યું કે ભાઈ આના ઉપર ક્યુ ડેસ એટલે કે ખરેખર ક્યુ ડેસ નું મૂલ્ય કેટલું આવવું જોઈએ માઇનસ ક્યુ જેટલું પણ અહીંયા પ્રેરણની દ્રષ્ટિ મારે ડાયરેક્ટ વિચાર્યું કે અહીંયા પ્લસ ક્યુ હોય ને તો આ જે કવચ છે એની અંદરની બાજુએ એટલે આ ત્યાં કેટલો વિદ્યુત ભાર હશે તો કે માઇનસ ક્યુ અને અહીંયા માઇનસ ક્યુ ક્યાંથી આવશે તો કે આ કવચ જે અમુક જાડાઈ હશે ને તો ઇલેક્ટ્રોન આમ ઘસડાશે બહારથી અંદર તરફ આમ ઇલેક્ટ્રોન આવી જશે બહારથી અંદર તરફ આમ ઇલેક્ટ્રોન આવતા હશે અને બહારથી અંદર તરફ ઇલેક્ટ્રોન આવે તો અહીંયા ઋણ આવ્યો તો સામે એટલો ધન અહીંયા ખુલ્લો થવો જોઈએ તો કે અહીંયા ધન ખુલ્લો થયો એ ક્યાં ગયો તો કે અહીંયા જે ધન ખુલ્લો થયો ને એ અહીંયા અર્થિંગ કરવાને કારણે શું થશે તો કે અહીંથી ઇલેક્ટ્રોન ખેંચાઈ જશે અને એ ધન છે ને એ તટસ્થ બની જશે અને પરિણામે આપણે કહી શકીએ આના ઉપર પ્લસ ક્યુ હોય તો આના ઉપર માઇનસ ક્યુ હશે હજી આગળના પ્રશ્નોમાં પણ એ ડિસ્કશન કરશું થોડા આગળ વધી આપણા ક્વેશ્ચનને આગળ લઈ જઈએ તો એની અંદર અહીંયા આપણે પૂછ્યું તો આવું કે આની ઉપરનું વિસ્થિતિમાન કેટલું અચ્છા આનું સ્થિતિમાન તો ઝીરો પણ એવું ધારીને આપણે આના ઉપર વિદ્યુત ભાર ગણી લીધો હવે શું કરીએ છીએ તો કે આપણે આના ઉપરનું સ્થિતિમાન તો અહીંયા સ્થિતિમાન કોના કારણે હશે તો કે એક આ વિદ્યુત ભારના કારણે અને એક આ વિદ્યુત ભારના કારણે બેના કારણે હશે
આયા કયો તો કે માઈનસ ક્યુ ડેશ, એના કારણે પણ આ સ્થિતિમાન હશે. અચ્છા, આ જે વિદ્યુતભાર છે એના માટે તો કે આ બરાબર પૃષ્ઠ ઉપરનું જ બિંદુ કહેવાય, પણ આ જે કવચ છે એના માટે હું આ બિંદુ કહું તો અંદરનું બિંદુ કહેવાય. તો એ તમને સૂત્રો આવડતા હોવા જોઈએ. તો જુઓ, VA A ની સપાટી પરનું વીજ સ્થિતિમાન, જે A જે ત્રિજ્યાવાળી અહીંયા સેલ છે, આ એ ત્રિજ્યાવાળી સેલ કવચ, એની સપાટી ઉપરનું સ્થિતિમાન, તો કે આ વિદ્યુતભારના કારણે કે ક્યુ અપોન બી, કારણ કે એની ત્રિજ્યા, સોરી, A કે ક્યુ અપોન A, આની ત્રિજ્યા A છે, કે ક્યુ અપોન A આ વિદ્યુતભારના કારણે. અચ્છા, હવે અહીંયા જે વિદ્યુતભાર હતો કેટલો હતો? ક્યુ ડેશ. ક્યુ ડેશ ને કારણે હતો માઇનસ ક્યુ ડેશ. એ માઇનસ ક્યુ ડેશ ને કારણે અહીંયા વિસ્થિતિમાન કેટલું? તો કે અંદરના વિસ્તારમાં. તો યાદ કરો, કવચવાળી થિયરીમાં આપણે ભણી ગયા હતા કે કવચના અંદરના દરેક બિંદુએ વિસ્થિતિમાન સરખું હોય. આગલા લેક્ચરની વાત, કવચના અંદરના દરેક બિંદુએ જો વિસ્થિતિમાન સરખું હોય, કેટલું હોય? તો કે જેટલું પૃષ્ઠ ઉપર હોય. પૃષ્ઠ ઉપર કેટલું હોય? તો પૃષ્ઠ ઉપર જો આયા વિદ્યુતભાર ક્યુ ડેશ હોય તો કેટલું હશે? કે ક્યુ ડેશ અપોન બી. પણ ક્યુ ડેશ એટલે માઇનસ ક્યુ, પ્રૂવ કર્યું છે, તો શું થઈ જશે? માઇનસ કે ક્યુ અપોન બી. તો જુઓ, આયા KQ upon A, ઈ કઈ આપણી જે ઓલી અંદરની સેલ હતી એના કારણે, પ્લસ KQ dash upon B, ઈ આના કારણે, આ બારની આ જે છે એને કારણે આ સ્થિતિમાન કેટલું? KQ dash upon B. અને હવે Q dash ને બદલે કિંમત મૂકી દો, Q dash ને બદલે માઇનસ Q મૂકી દેશો, તો આમાંથી KQ કોમન નીકળી જશે, રહેશે આટલું, 1 upon A minus 1 upon B, અને ક્રોસ ગુણાકાર કરી નાખો તો કઈક પરિણામ આવું આવશે. તો આપણે કહી શકાય કે ભાઈ આની સપાટી ઉપરનું જે વિસ્થિતિમાન આવ્યું, એની સપાટી ઉપરનું વિસ્થિતિમાન, એ વિસ્થિતિમાન આટલું આવ્યું, કે ક્યુ અપોન એ બી ઇન્ટુ બ્રેકેટ બી માઇનસ એ. અચ્છા, તમને એક કામ જાતે કરવા માટે સોંપું છું. જો હું ઉલટું કરી નાખું, મીન્સ કે આને અર્થિંગ આપું, અંદરની કવચને અર્થિંગ આપી દઉં, અને બહારની કવચ ઉપર વિદ્યુતભાર ક્યુ મૂકું, બહારની કવચ ઉપર ક્યુ વિદ્યુતભાર મૂકું, અને પછી એમ પૂછું કે આની સપાટી પરનું વિસ્થિતિમાન કેટલું હશે બહારની કવચની સપાટી પરનું, તો જાતે પ્રયત્ન કરજો. પ્રયત્નમાં શું કરશો? પેલા અંદરની કવચ છે એનું સ્થિતિમાન ઝીરો બતાવી, અને ત્યાં ક્યુ ડેશ જે વિદ્યુતભાર ધાર્યો એ ગણી લેવાનો, ત્યાં થોડું ડિફરન્ટ આવશે, અને પછી આની ઉપરની સપાટી પરનું સ્થિતિમાન લખવું. આ વર્ક કરજો તમારી રીતે. અચ્છા, આગળ આ અથવા તો આના જેવો એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે એનું ડિસ્કશન. ત્રણ સમકેન્દ્રીય કવચો, ત્રિજ્યા YP છે A, બીજાની B અને ત્રીજાની C. આ ત્રણે ત્રણની ત્રિજ્યા YP છે અને એના ઉપર જે વિદ્યુતભાર આપ્યો છે ને, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા YP છે, આના ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે સિગ્મા 1, સિગ્મા 2, સિગ્મા 3. આપણે શું કરવું છે? એ બી સી ત્રિજ્યાવાળા કવચ પર વીજ સ્થિતિમાન ગણવું છે, એ આ બધાની સપાટી ઉપર વીજ સ્થિતિમાન ગણવું છે. હવે પહેલી વસ્તુ વિચારો જોઈએ કે મારે આની સપાટી ઉપર વીજ સ્થિતિમાન ગણવું હોય તો કે આ વિદ્યુતભાર માટે આ સપાટી ઉપરનું જ બિંદુ છે, અથવા આ કવચ માટે તો એ સપાટી ઉપરનું બિંદુ છે, પણ આ કવચ માટે આ બિંદુ અંદરનું કહેવાય, એવી રીતે આ કવચ માટે આ બિંદુ અંદરનું કહેવાય. બસ સૂત્રો આવડતા હોય એટલે આ પ્રશ્નો આવડે. અચ્છા, હવે અહીંયા મારે નક્કી કરવું હોય સ્થિતિમાન, તો કે આ કવચ માટે એ બહારનું બિંદુ કહેવાય, પણ આ કવચ માટે અંદરનું બિંદુ કહેવાય. આ કવચની જ્યારે વાત કરતા હશું ત્યારે, તો કે આ કવચ માટે બહારનું બિંદુ કહેવાય, આ કવચ માટે પણ આ બહારનું બિંદુ કહેવાય. અંદર બહાર અને પૃષ્ઠ ઉપરના સ્થિતિમાનના સૂત્રો આવડે એટલે આપણું કામ ચાલે. પણ પહેલું તો આપણે આ કરીએ, ચાલો સિગ્મા 1, સિગ્મા 2 અને સિગ્મા 3 આ ત્રણે ત્રણને આપણે Q1, Q2 અને Q3 ના પદમાં રજૂ કરીએ. તો Q1, Q1 એટલે કેટલું થશે? તો કે વિદ્યુતભાર ગુણ્યા ક્ષેત્રફળ. તો વિદ્યુતભાર કેટલો? તો કે વિદ્યુતભાર છે આપણા પાસે, એટલે સોરી, Q1 બરાબર શું? પૃષ્ઠ વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ કેટલું? તો કે ક્ષેત્રફળ છે 4 pi a square, પહેલાનું આનું સપાટીનું ક્ષેત્રફળ, પૃષ્ઠ ઘનતા સિગ્મા 1, એવી રીતે બીજા માટે, એવી રીતે ત્રીજા માટે, આ બધાના વિદ્યુતભાર થઈ ગયા Q1, Q2 અને Q3. અચ્છા, હવે A પરના સ્થિતિમાનનું સૂત્ર લખ્યું છે, બરાબર જુઓ. તો કે અહીંયા જ્યારે સ્થિતિમાનનું સૂત્ર લખવું છે
તો આ વિદ્યુત ભાર આના ઉપર Q1 વિદ્યુત ભાર હોય તો Q1 ને કારણે કેટલું હશે? તો K Q1 અપોને આ K Q1 અપોને આ વિદ્યુત ભારના કારણે ત્યાં સ્થિતિમાન હશે K Q1 અપોન A પ્લસ, હવે આ જે કવચ છે બીજી કવચ એને કારણે, તો કે આ કવચ માટે તો એ અંદરનું બિંદુ કહેવાય, તો અંદરના બિંદુએ સ્થિતિમાન કેટલું હોય? તો કે એના પૃષ્ઠ ઉપર હોય એટલું જ. તો કે આના પૃષ્ઠ ઉપર તમારે લખવું હોય તો કેટલું? K Q2 અપોન B. જો K Q2 અપોન B, અહીંયા મેં કીધું સૂત્રો આવડવા જરૂરી છે, કદાચ ભૂલાઈ ગયા હોય તો સૂત્ર એક વખત કવચના અંદર બહાર અને પૃષ્ઠના સૂત્રો જોઈ લ્યો. એ જ રીતે આપણે કહીએ કે અહીંયા જ્યારે આ ત્રીજી કવચ છે એના માટે પણ આ બિંદુ અંદરનું છે, અંદરના બિંદુએ સ્થિતિમાન ગણવું છે. તો કેટલું હશે? K Q3 અપોન C. K Q3 અપોન C. તો અહીં લખ્યું K Q3 અપોન C. પછી Q1 Q2 અને Q3 આ ત્રણે ત્રણની અહીંયા કિંમતો મૂકી દીધી છે, અને કિંમતો મૂકી દીધી આની જગ્યાએ, અને K ને બદલે લખીને આખું 1/4πε0, બધામાંથી કોમન લઈ લીધો છે, K કોમન લઈ લીધો એટલે 1/4πε0. Q1 ને બદલે શું લખ્યું? 4πa² / σ1, પણ છેદમાં એક A હતો એટલે A સાથે કેન્સલ કર્યો છે, એટલે આવું થયું. એવી રીતે આ બીજું પદ, એવી રીતે આ ત્રીજું પદ. પછી આમાંથી 4π કોમન કાઢશો એટલે 4π કેન્સલ, બાકી જે વધ્યું ઈ એની સપાટી પરનું સ્થિતિમાન કહેવાય. અચ્છા, આવી જ રીતે આપણે B ની સપાટી પરનું સ્થિતિમાન નક્કી કરવું છે. તો કે B ની સપાટી પરનું સ્થિતિમાન નક્કી કરતી વખતે, તો કે જો B ની સપાટી પરનું સ્થિતિમાન નક્કી કરવું હોય તો એના માટે A જે છે એના માટે, આજે A જે છે એના માટે આ બહારનું બિંદુ છે, એટલે એ કવચ છે એ ત્રિજ્યા વાળી, એના માટે આ બહારનું બિંદુ છે, અને C જે કવચ છે એના માટે આ અંદરનું બિંદુ છે. બસ સૂત્ર યાદ કરતા જાઓ. આના માટે જો બહારનું બિંદુ હોય તો બહારના વિસ્તારમાં વિસ્થિતિમાન શોધવાનું સૂત્ર શું હતું? કે ક્યુ અપોન કેન્દ્રથી અંતર. કેન્દ્રથી અંતર કેટલું? બી. આ પેલા વિદ્યુત ભારના કારણે, એટલે કે આના ઉપર જે વિદ્યુત ભાર હશે એને કારણે સ્થિતિમાન કેટલું આવશે? કે ક્યુ વન અપોન બી. અચ્છા, આના નાના પૃષ્ઠ પરને કારણે, તો કે પૃષ્ઠ પરનું સૂત્ર જે કે ક્યુ અપોન આર, અને આર એટલે એની ત્રિજ્યા, તો અહીંયા ત્રિજ્યા તરીકે બી જ આવશે, એટલે કે ક્યુ ટુ અપોન બી. અને આના માટે અંદરનું બિંદુ કહેવાય, તો અંદરના બિંદુ એ કેટલું? તો કે જેટલું પૃષ્ઠ ઉપર, આના પૃષ્ઠ ઉપર કેટલું હોય? કે ક્યુ થ્રી અપોન સી. જોઈ લ્યો સમીકરણ, આ બી બી લઈ ગયું, એમાં કે ક્યુ વન અપોન બી આકૃતિ સામે રાખીને સતત રાખજો. કે ક્યુ વન અપોન બી, બહારનું વિસ્તાર હોય એટલે કેન્દ્રથી અંતર લખવાનું હોય. આના ઉપરની વાત છે તો કે એના જેટલી ત્રિજ્યા હોય એટલી લખવાની હોય, તો કે ક્યુ ટુ અપોન બી. આ કે ક્યુ ટુ અપોન બી પ્લસ આ સી માટે ઈ અંદરનું બિંદુ છે, એટલે કે ક્યુ થ્રી અપોન સી. પાછું સેમોની જેમ જ કે એટલે 1/4πε0, Q1 ને બદલે લખીને 4πa² σ1, જેટલા પદ કેન્સલ થશે એટલા પદ કેન્સલ કરી નાખો, અને ફાઇનલી જ્યારે સાદુરૂપ આપશે ત્યારે કંઈક આન્સર આ રીતે આમ મળશે. અચ્છા, આ જ રીતે સી પર હવે આમ ખબર પડવી જોઈએ કે આપણે કઈ રીતે આમ આગળ વધીએ છીએ. જો આના ઉપરનું સ્થિતિમાન ગણવું હોય તો આપણે કહી શકાય આના માટે પણ એ બહારનું બિંદુ છે, અને આના માટે પણ એ બહારનું બિંદુ છે. આના માટે નાના બે માટે જો બહારનું બિંદુ હોય તો આપણે કહી શકીએ બહારના બિંદુ એ તો શું લખવાનું? આના માટે કે ક્યુ વન અપોન કેન્દ્રથી ડિસ્ટન્સ, તો સી. અચ્છા, આના માટે તો કે કે ક્યુ ટુ અને કેન્દ્રથી અંતર, તો કેન્દ્રથી અંતર પાછું સી. અને આના પૃષ્ઠ ઉપર જ ગણવું છે ઈની વિદ્યુત, કે ક્યુ થ્રી અપોન સી. જોઈ લો ત્રણે ત્રણ સમીકરણ, કે ક્યુ વન અપોન સી વત્તા કે ક્યુ ટુ અપોન સી વત્તા કે ક્યુ થ્રી અપોન સી. મેં પહેલા કીધું એ પ્રમાણે કે અહીંયા ખાસ આ લખતા આવડવું જોઈએ. અચ્છા, એમાંથી કે કોમન લઈ લ્યો, કે કોમન લઈ લેશો એટલે જે પરિણામ મળશે એની અંદર કે ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી બધાની જગ્યાએ કિંમત મૂકો, અને જ્યારે કિંમત મૂકી દીધી એટલે ફાઇનલી કંઈક પરિણામ આપણા પાસે આવી રીતે આમ આવશે, અને આપણું સી સપાટી પરનું સ્થિતિમાન થઈ ગયું આ રીતે. આમાં વચ્ચે પણ કદાચ કોઈ બિંદુ પાસે તમને પૂછે, પૂછાયેલા ક્વેશ્ચન છે, અને કદાચ તમને જ્યારે પેપર આગલા વર્ષના સોલ્વ કરશો ને એટલે 7 થી 8 ક્વેશ્ચન આવા જ પ્રકારના જુદા જુદા મળશે. કોઈ વખત 2 સેલ હોય, કોઈ વખત 3 સેલ હોય, 3 કવચ હોય, કોઈ વખતે આની આની સપાટી પરનું સ્થિતિમાન માયકું હોય, ક્યારેક આયા માયકું હોય, ક્યારેક આયા માયકું હોય, અને ક્યારેક એવું કહ્યું અહીંયા વચ્ચેના કોઈ બિંદુએ માયકું હોય સ્થિતિમાન, અહીંયા જ વચ્ચેના બિંદુએ, તો એ આવડી જવું જોઈએ. એ અંદર અંતર આપશે તમને, જે આપશે ત્યારે અંતર આપશે. તો આવા દરેક પ્રશ્નના સમાધાન માટે મેં કીધું આ ક્વેશ્ચનને એક રેફરન્સ તરીકે રાખજો. અહીંયા કે આવું સ્થિતિમાન બી અને સી માટે કોઈક જગ્યાએ અંતર બી અને સી લીધેલ છે, કારણ કે અંદરના બિંદુએ વિસ્થિતિમાન એ પૃષ્ઠ જેટલું જ હોય, એટલે આ ખાલી નોંધ લખી છે સમજવા માટે ખાલી, બાકી આપણે જેમ કીધું એ તમને એની અંદર એ સમાવેશ છે. અહીં એક નીચે
આ જે છે મેં હમણાં તમને કીધું હતું ને એ પ્રશ્ન છે કે ભાઈ અંદરની કવચને જ્યારે સ્થિતિમાન આપણે હમણાં જે ઓલો ક્વેશ્ચન લીધો અંદરની કવચને જો અર્થિંગ આપવામાં આવે અને બહારની કવચ ઉપર વિદ્યુત ભાર હોય બહારની કવચ ઉપર તો બહારની કવચ પરનું સ્થિતિમાન કેટલું તો એના માટેનું કેલ્ક્યુલેશન છે મેં તમને તમારી રીતે જાતે કરવા માટે સોંપ્યું હતું તો સે જોઈ લેજો અને મેં કીધું એ પ્રમાણે પછી જોઈ લીધા પછી આ જે છે એ સમજવાનો ટ્રાય કરજો આરામથી તમને આવી જવું જોઈએ અને એનો આન્સર જે આવશે એ કઈક આન્સર અહીંયા બી પરની સપાટી પરનું જે સ્થિતિમાન છે એ કઈક આવી રીતે આમ છે આરામથી તમારી રીતે જોજો ન સમજાય તો ડાઉટમાં પૂછી લેજો ત્યાર પછીનો જે ટોપિક છે અચ્છા આ ટોપિક શરૂ કરીએ પહેલા એક ડિસ્કશન કરીએ એમસીક્યુ માટે જ અહીં ટોપિક છે રિંગના કારણે પોટેન્શિયલ માની લો કે આ એક ક્યુ વિદ્યુતભારિત અને આ ત્રિજ્યાવાળી રિંગ છે એના કારણે કોઈ બિંદુ P પાસે આપણે સ્થિતિમાન ગણવું છે આ લગભગ આપણે ડિસ્કસ કરી ગયા છીએ રિંગના કારણે તો શું કરવાનું રિંગ પરનો બધો વિદ્યુત ભાર જે છે જાણે કે કોઈ એક રિંગ પરના કારણ કે સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે આપણો સહેલો રસ્તો શું તો કે હું આ એક અહીંયા નાનકડો એક ખંડ ધારી અહીંયા સ્થિતિમાન ગણું તો કે આ બધો વિદ્યુત કારણ કે બધા વિદ્યુત ભાર ડીક્યુ 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 આ બધા વિદ્યુત ભારો લેશો ને એનું અહીંથી આ અંતર સરખું જ થાય પી બિંદુનું આમ શંકુ આકાર આવું થશે આપણું તો કે આ એક ખંડને કારણે મેળવો એને બદલે આવું કરો કે આ જાણે કે આ બધા ડીક્યુ ડીક્યુ ખંડો વાળા બધા જેટલા વિદ્યુત ભાર આવે ને બધો વિદ્યુત ભાર અહીંયા હોય અને અહીંયા વિસ્થિતિમાન મેળવી નાખો ધ્યાન રાખજો વિદ્યુત ક્ષેત્ર મેળવતી વખતે એવું ન કરી શકાય બસ તો આ આ સૂત્ર થઈ ગયું જો કે ક્યુ કે આખો ટોટલ વિદ્યુત ભાર ક્યુ અને અહીંથી આ અંતર તો કે આ એક્સ છે આર છે બસ એના ઉપર ત્યાં મળી જશે રિંગના કેન્દ્ર પાસે ને ગણવું હોય તો રિંગના કેન્દ્ર પાસે મૂલ્ય મળી જશે એક્સ બરાબર ઝીરો લઈ લો તો કે ક્યુ અપોન આર વિસ્થિતિમાન ગણવું હોય તો એ રિંગના કેન્દ્ર પાસે વિસ્થિતિમાન કે ક્યુ અપોન આર જ કે ક્યુ અપોન આર વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો રિંગના કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર ઝીરો અચ્છા રિંગના કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર ઝીરો શું કામ થાય તો પેલા ચેપ્ટરમાં ચર્ચા કરી ગયા છે બરાબર અને આમ ખબર પડી જાય વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ કારણ કે આ એક ખંડને કારણે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર મળે આમ નીચે તરફ હોય તો અહીંના ખંડને કારણે આમ ઉપર તરફ હશે એ રીતે બધા ખંડોને પરિણામે જે પરિણામી મળે એ અસર નાબૂદ કરતા હશે એક પ્રશ્ન અહીંયા બીજો એક ચાપના કારણે એકદમ સરળ આવું જે આપણે ત્યાં લીધું હતું ત્યારે આવું કીધું હતું કે લેમડા અપોન આર ટુ કે લેમડા અપોન આર સાઇન થીટા બાય સાઇન આલ્ફા બાય ટુ આવું એક સૂત્ર લખ્યું હતું યાદ હશે કદાચ સેમ હું તમને ખાલી અત્યારે આટલું જ કહું કે આવી જે એટલે આ જે ચાપ છે ચાપને કારણે માની લ્યો કે મારે આ બિંદુ પાસે વિસ્થિતિમાન ગણવું છે કઈ નહીં કરવાનું ખાલી આટલું જ આ જે ખંડ પર વિદ્યુત ભાર હોય એને કારણે જેટલું મળે એવો ખંડ અહીંયા હોય એને કારણે સદિશ નથી એટલે બહુ સહેલું તો આવું જ કરો આ બધો વિદ્યુત ભાર જાણે કે ક્યાંક એના સેન્ટર પાસે ક્યાંક હોય બધું તો ક્યુ જેટલો થઈ ગયો માની લ્યો એ જે ક્યુ એને કારણે બસ આ સ્થિતિમાન લખી નાખો કે ક્યુ અપોન આર આ કાંઈ સંકલન કે કાંઈ મગજમાં રાખવાની જરૂર નથી સીધું જ કે ક્યુ અપોન આર લખો લેમડા એલ કારણ કે ખબર પડી જાય કે જો આ ચાપની લંબાઈ એલ જેટલી હોય જો ચાપની લંબાઈ એલ જેટલી હશે તો આપણે કહી શકીએ એના ઉપર વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમડા હોય તો લેમડા ઇન્ટુ એલ તો અહીંયા લેમડા ઇન્ટુ એલ ક્યુ ને બદલે અને એલ એટલે શું તો કે ચાપની લંબાઈ લખીએ ચાપ બરાબર શું થાય ત્રિજ્યા ગુણ્યા ખૂણો તો ત્રિજ્યા ગુણ્યા ખૂણો એ લખ્યું છે બસ તો એ કિંમત છે અહીંયા ક્યુ ને બદલે મૂકી દેશો એટલે ફાઇનલી આપણો જે આન્સર આવશે આખી આખી એન્ટ્રન્સમાં પૂછાયેલો છે જવાબ ઓપ્શન તરીકે આ હતો આવું કહી દીધું હતું લેમડા જેટલી રેખીય સમાન રેખીય ઘનતા ધરાવતો અને કેન્દ્ર પાસે આલ્ફા ખૂણ બનાવતી ચાપ હોય તો કેન્દ્ર પાસેનું વિસ્થિતિમાન કેટલું તો આન્સર આવશે એ આપણો આટલો આવશે અને હવે આખી રિંગ હોય આખી રિંગ આમ સમ આખી આખી રિંગ તો આખી ટોટલ જ્યારે રિંગ હશે ત્યારે ટોટલ રિંગ માટે તમને ખબર પડી જાય કે ટોટલ રિંગ માટે અહીંયા અહીંથી અહીં સુધી આ જે ખૂણો બનશે આલ્ફા એ આલ્ફાનું મૂલ્ય કેટલું થઈ જાય 2π સરસ છે એમસીક્યુ સોલ્વ કરવા માટે ખાસ કામ ઘન અવાહક ગોળાને કારણે પોટેન્શિયલ એટલે કે વિસ્થિતિમાન જો ઘન વાહક ગોળો હોય તો આપણે જાણીએ છીએ કે એના ઉપરનો બધો જે વિદ્યુત ભાર હશે એ એના પૃષ્ઠ ઉપર પથરાયેલો હોય અને એ કવચની જેમ વર્તે એટલે પોલો ગોળો કહીએ ત્યારે બધા કવચના સૂત્રો જે એપ્લાય કરવાના બહારના વિસ્તારમાં વિસ્થિતિમાન આવશે કે ક્યુ અપોન આર પૃષ્ઠ ઉપર કે ક્યુ અપોન આર પણ આર એટલે તેની ત્રિજ્યા અને અંદરના વિસ્તારમાં કેટલું તો કે પૃષ્ઠ ઉપર હોય તેટલું પણ ક્યારે નક્કર વાહક ગોળો અથવા ગોળાકાર કવચ હોય તો પણ હવે અવાહક ગોળો હોય તો શું થાય તેનું ડિસ્કશન છે તો પહેલા એક માની લઈએ કે ભાઈ બહારના વિસ્તારમાં આર ગ્રેટર ધેન કેપિટલ આર
બહારના વિસ્તારમાં, જો બહારના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે સ્થિતિમાન નક્કી કરવું છે તો એનો અર્થ શું, મારે માની લો કે મારે અહીંયા કોઈ એક બિંદુ જેનું અહીંયાથી અહીંયા સુધીનું આ ડિસ્ટન્સ છે આર જેટલું છે એવું માની લે, અહીંયા કોઈ બિંદુ ત્યાં મારે વિસ્થિતિમાન નક્કી કરવું છે, તો શું કરવાનું? તો કે વિસ્થિતિમાનની વ્યાખ્યા આપણી આવી હતી કે એકમ ધન વિદ્યુત ભારને અનંતથી ઉપાડીને ત્યાં લઈ આવો, અનંતથી લઈ આવીને અહીંયા મૂકો, જે કાર્ય કરવું પડે એને કહેવાય તે બિંદુ પાસેનું વિસ્થિતિમાન. તો આ એની વ્યાખ્યા છે. V બરાબર ઇન્ટિગ્રેશન dv, એટલે કે ખરેખર નાના નાના જે વિસ્થિતિમાનોનો સરવાળો, પણ કેવી રીતે? તો કે જો ઇન્ફાઇનાઇટ થી r e આઉટ ઇન્ટુ dr. હવે ખરેખર આ ન કરો ને તો ડાયરેક્ટ એ છે, આપણે આ સંકલનમાં ચાલો નથી પડવું, હું તમને સીધું કહું આપણે શું કરીશું. આ સંકલન કર્યા સિવાય સીધું ડાયરેક્ટ વિચારી લો, આ જે ગોળો હોય નક્કર ગોળો એના બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો તમને ખબર છે કે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હોય કે ક્યુ અપોન આર સ્ક્વેર. જો બહારના વિસ્તારમાં કે ક્યુ અપોન આર સ્ક્વેર હોય વિદ્યુત ક્ષેત્ર, તો એ બિંદુવતની જેમ વર્તે એવું આપણે ડિસ્કશન કરી ગયા. તો કે તો બિંદુવત વિદ્યુત ભારનું વિસ્થિતિમાન ડાયરેક્ટ જ ખબર છે, તો ડાયરેક્ટ જ લખી નાખો સીધું બિંદુવત વિદ્યુત ભારનું વિસ્થિતિમાન કેટલું આવે, કે ક્યુ અપોન આર. તો આ કે ક્યુ અપોન આર, આ ઈની વસ્તુ સંકલન કરીને મેળવ્યું, આ બહારના વિસ્તારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મૂક્યું એનું સંકલન કરીને ફાઇનલી સાદું રૂપ આપશો એટલે કે ક્યુ અપોન આર. પણ મેં કીધું તમારા માટે આ કેલ્ક્યુલેશન અગત્યનું નથી, તમારા માટે જે વધારે અગત્યનું છે કે ભાઈ ગોળાના બહારના વિસ્તારમાં વિસ્થિતિમાન કે ક્યુ અપોન આર. અચ્છા, આવી જ રીતે પૃષ્ઠ ઉપર ગણવું હોય તો આની લિમિટ ઇન્ફાઇનાઇટ થી કેપિટલ આર સુધી લઈ લેવાની. જો ત્યાં એવી રીતે એમ લઈ લ્યો ઇન્ફાઇનાઇટ થી કેપિટલ આર ના પદની અંદર, તો આપણા પાસે જે પરિણામ આવશે એ પરિણામમાં આપણે કહી શકાય VS બરાબર KQ upon R. પણ સૌથી વધારે અગત્યનું જે હવે તમારે ખાસ કરવાનું છે આ કે R less than R હોય, R less than R એટલે અંદરનો વિસ્તાર, અહીંયા કોઈ આપણા અંદરના વિસ્તારની આપણે વાત કરતા હોય R less than R માટે જો ત્યાં વિસ્થિતિમાન તમારે નક્કી કરવું છે અંદરના વિસ્તારમાં, તો એના માટે તો આ અંદરના વિસ્તારમાં વિસ્થિતિમાન શોધવા માટે મેં જો વધારાની એક આકૃતિ અંદર ડ્રો કરેલી છે એમાં આપણે આવું કરવું છે કે ભાઈ આ કેન્દ્રથી આર અંતરે, પણ આર આ જે સ્મોલ આર મેં અત્યારે લખ્યું છે સ્મોલ આર લેસ ધેન કેપિટલ આર છે, એટલે કે આની જે ત્રિજ્યા છે એના કરતા અંદરનું બિંદુ છે અને આપણે આ બિંદુ પાસે વિસ્થિતિમાન ગણવું છે. તો વિસ્થિતિમાનની આપણી વ્યાખ્યા શું હતી? તો કે વિસ્થિતિમાનની વ્યાખ્યા પ્રમાણે આપણે વિદ્યુત ભારને અનંત અંતરેથી ઉપાડીને લઈ આવવાનો. માની લો કે વિદ્યુત ભાર ક્યાંક આયા અનંત અંતરે છે, આ અનંત અંતર છે માની લો, તો આપણે વિદ્યુત ભારને ત્યાંથી આપણે કંઈક આવી રીતે આમ લઈ આવવાનો છે, બરાબર? વિદ્યુત ભારને ત્યાંથી આમ અનંત અંતરેથી લઈ આવવાનો છે અને આયા મૂકવાનો છે આ જગ્યાએ. તો જે કાર્ય કરવું પડે એને કહેવાય ત્યાંનું વિસ્થિતિમાન. હવે આને બે રીતે કેલ્ક્યુલેટ કરી શકાય, અત્યારે પહેલા આમાં છે એ પ્રમાણે જોઈએ, પછી તમને એક બીજી મેથડ કહું છું. અહીંયા જ્યારે આપણે વાત છે, ઓકે, હવે આકૃતિનું આ પોર્શન કાઢી નાખું છું. આ જ્યારે અનંતથી ઉપાડીને આપણે અહીંયા લઈ આવવાના છીએ, તો કે પેલા અનંતથી ત્યાં સુધીનું સ્થિતિમાન, માની લો કે આ બિંદુની વાત છે, તો તે બિંદુ પાસે એટલે આપણે શું કર્યું કે અહીંયા જે વિસ્થિતિમાન ઇન્ફાઇનાઇટ થી આર ઈ ડી આર, પણ એને બે પાર્ટમાં જુઓ, એક ઇન્ફાઇનાઇટ થી કેપિટલ આર સુધી આવો અને પછી કેપિટલ આર થી સ્મોલ આર સુધી આવો. અહીંયા પેલા ઇન્ફાઇનાઇટ જે હોય ત્યાંથી અહીંયા સુધી આવો, કેપિટલ આર સુધી આવો, અને કેપિટલ આર થી પછી અંદરના કોઈ બિંદુ આપણે હમણાં જે કીધું હતું સ્મોલ આર ત્યાં સુધી આવો. તો એ બે કાર્યનો સરવાળો, એટલે હવે બે અલગ અલગ કરવાનું અહીંયા કારણ શું હતું કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જુદું હોય બહારના વિસ્તારમાં, અંદરના વિસ્તારમાં જુદું હોય એટલે ડાયરેક્ટલી ન ચાલે સીધું. તો અહીંયા તો સીધું આપણે કંઈક બહારના વિસ્તારનું વિદ્યુત ક્ષેત્રની તમને ખબર છે ને આનું સ્થિતિમાન, આની જગ્યાએ મારે ડાયરેક્ટ કેવું હોય તો શું આવ્યું હતું? તો કે હમણાં આપણે ઉપર પરિણામ લીધું, તો આને પર આ બહારના વિસ્તારની વાત થઈ તો કે ક્યુ અપોન આર આવશે પૃષ્ઠ ઉપર એમ. અહીંયા આપણે અહીંયા જે અત્યારે હતું આ જ પરિણામ છે, હા, ઇન્ફાઇનાઇટ થી આર ઈ આઉટ ડી આર આના બરાબર જોવો જોઈએ શું પ્રૂવ થયું હતું, તો કે ક્યુ અપોન કેપિટલ આર, આની જગ્યાએ પ્રૂવ થયું કે ક્યુ અપોન કેપિટલ આર. ઇન્ટિગ્રેશન આર થી આર એટલે કેપિટલ એટલે પૃષ્ઠ ઉપરથી અંદરના કોઈ બિંદુ ઈ ઇન. હવે અંદરના વિસ્તારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર યાદ કરો, પહેલું ચેપ્ટર કે ક્યુ સ્મોલ આર અપોન આર ક્યુબ, એનું જ્યારે સંકલન કરશો અને આની સાથે મિક્સ કરશો ને એટલે આ પરિણામ આવી જશે. આપણા માટે કદાચ સાબિતી એટલી બધી અગત્યની નથી, પણ આ સૂત્ર ખૂબ કામનું છે. કે ક્યુ બ્રેકેટમાં 3 આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર અપોન 2 આર સ્ક્વેર,
કેટલીક બુકોની અંદર આને આ સૂત્રને આમ પણ લખેલું હોય છે, આમાંથી આર સ્ક્વેર કોમન લઈ લ્યો, કેપિટલ આર સ્ક્વેર કોમન લઈ લ્યો, એટલે આની આરે કેન્સલ થઈ જશે, તો છેદ કેટલો રહેશે, કે ક્યુ અપોન ટુ આર, ખાલી આટલો જ રહેશે. હવે આ બ્રેકેટની અંદર કેટલું, તો થ્રી આર સ્ક્વેર તો કોમન નીકળી ગયો, તો થ્રી માઇનસ આર સ્ક્વેર અપોન કેપિટલ આર સ્ક્વેર. તો આ રીતે પણ સૂત્ર યાદ રાખી શકો. અચ્છા, હવે બીજી વાત આમાં કે જો મારે કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્રની વાત હોય અહીંયા, તો એ આપણને ખબર છે કે ભાઈ નક્કર ગોળો હોય તો એના કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર જીરો થાય, પણ સ્થિતિમાન જીરો ન હોય, તો કે આપણે જે સૂત્ર હમણાં મેળવ્યું એમાં આર બરાબર જીરો મૂકો, જ્યારે આર બરાબર આમાં જીરો મૂકશો, જુઓ કેટલું આવશે, તો આ જીરો મૂકશો એટલે થ્રી બાય ટુ કે ક્યુ અપોન આર, થ્રી બાય ટુ કે ક્યુ અપોન આર, અર્થાત કે આ જે કે ક્યુ અપોન આર છે એ શું છે, તો કે એ તો સપાટી પરનું વિસ્થિતિમાન છે, સપાટી પરનું વિસ્થિતિમાન, સરફેસ વીએસ કે ક્યુ અપોન આર, એ સપાટી પરનું સ્થિતિમાન છે, તો સપાટી ઉપર જેટલું વિસ્થિતિમાન એના કરતા દોઢ ગણું સ્થિતિમાન એના કેન્દ્ર પાસે હોય. સ્થિતિમાન માટે છે આ કન્ડિશન છે, આપણે ખાસ ધ્યાન રાખશું. નેક્સ્ટ, ઘનવાહક કવચને કારણે અથવા પોલા ગોળાને કારણે, તો આ તો આપણે વાત કરી ગયા છે, નાના સૂત્રો આપણે બધા ભણી ગયા છે, ખાલી એકવાર ઝડપથી ભૂલી જાઉં છું કે આ ગોળાકાર કવચ હોય તો ગોળાકાર કવચના અંદરના વિસ્તારમાં વિસ્થિતિમાન કેટલું, કે ક્યુ અપોન આર, જે આર એટલે આની ત્રિજ્યા, અહીંયા કેટલું, તો કે ક્યુ અપોન કેપિટલ આર, આર એટલે ત્યાં ત્રિજ્યા, અહીંયા કોઈ બારનું બિંદુ કહું તો ત્યાં કેટલું, કે ક્યુ અપોન આર, પણ ત્યાં આર એટલે કેન્દ્રથી અંતર. આ કવચ માટે અથવા નક્કર વાહક ગોળા માટે સાચું છે. ઓકે, આગળ એક આલેખ ડ્રો કરેલો છે. જો ગોળાકાર કવચ હોય તો ગોળાકાર કવચ માટે શું છે, તો કે ભાઈ કેન્દ્ર પાસે વિસ્થિતિમાન કેટલું, પૃષ્ઠ ઉપર હોય એટલું જ, પૃષ્ઠ ઉપર હોય એટલું જ. આપણે હમણાં જ અહીંયા ડિસ્કશન કર્યું, મેં અહીંયા કીધું કે આ ગોળાકાર કવચ છે, તો અહીંયા કેટલું હોય, તો કે જેટલું પૃષ્ઠ ઉપર હોય એટલું જ સ્થિતિમાન હોય, અહીંયા તો કે પૃષ્ઠ ઉપર હોય, કે ક્યુ અપોન આર, કે ક્યુ અપોન આર, બધી જગ્યાએ કે ક્યુ અપોન આર જ, અને આર એટલે કેપિટલ આર એટલું, અહીંયા સુધી અચળ જ હોય વિસ્થિતિમાન. પછી વિસ્થિતિમાન શું થાય, તો અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જશે, તો અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જતું હોય તો આલેખ આવી રીતે આમ આવે, પેલા અચળ પછી અહીંયા આમ કન્ટિન્યુઅસલી ઘટતું જશે. અચ્છા, આના માટે કદાચ આપણે ડ્રો કરવો હોય આ, તો આમાં શું થયું, નક્કર ગોળો હોય, નક્કર અવાહક ગોળો, તો જો કેન્દ્ર પાસે દોઢ ગણું છે સપાટી કરતા સ્થિતિમાન, પછી કેવી રીતે બદલાય છે, તો કે કંઈક આ ફોર્મ્યુલા પ્રમાણે બદલાય છે. આ આલેખ સુરેખ ન કહેવાય, અહીંયા જે આપણે કીધું કે આ સ્મોલ આર ની વેલ્યુ પુટ કરતા જાવ એટલે તમને અંદાજ આવે, પણ વિસ્થિતિમાન ક્રમશઃ ઘટે છે એ પાકું. એટલે ખરેખર જો નક્કર ગોળા માટે કંઈક આલેખ ડ્રો કરવો હોય ને, તો અચ્છા આ રહ્યું નક્કર ગોળા માટેનો, અહીંયા જે આપણે આલેખ ડ્રો કર્યો છે વી વિરુદ્ધ આર નો આલેખ, તો આ રહ્યું, તો ત્યાં પેલા કેવી રીતે છે, તો કે જો પેલા આપણે કંઈક આ જ્યારે ખરેખર હજી થોડું એક્ઝેક્ટ શેપ કાયદેસર લેવો હોય, આ થોડું નજીક રાખીને લેવું, આને આમ દૂર સુધી જવા દેવું, લેશું કે આવી રીતે આમ, કે અહીંથી શરૂ કરીને કંઈક આવી રીતે આમ ઘટતો જશે, ઉપર નહીં જાય, ઘટતો જ જશે સીધો, અહીંથી આમ સીધો ઘટતો જશે, અહીંથી આ સેજ એવું દેખાય જાણે કે આમ વધતો હોય, વધતો નથી ખરેખર, આ ડ્રો કરવાની થોડી ભૂલ છે, અહીંથી કન્ટિન્યુઅસલી કોઈ એક બિંદુથી શરૂ કરી આમ ઘટતો જશે, ઘટતો જશે, ઘટતો જશે, ઘટતો, પેલા ઘટવાનો દર કંઈક આવી રીતે આમ છે, પછી આર બરાબર આર પાસે પહોંચો, પછી અતિવલય રીતે આમ ઘટતો જશે, અંતરના વર્ગના વિશે પછી આ લેખનો શેપ અતિવલય આવશે, એટલે અનંત અંતરે પાછું જીરો થશે, એટલે આ એક ગ્રાફ છે એના માટે છે નક્કર ગોળા માટે. કેટલાક પ્રશ્ન માટે આકૃતિમાં આપેલ વાહક ગોળા માટે VA, VB અને VC શોધો. આ એક ગોળો આપેલો છે, વાહક ગોળો, વાહક ગોળો છે એટલે ખબર પડી જવી જોઈએ કે વિદ્યુત ભાર બધો ક્યાં હશે, સપાટી ઉપર, તો એમાં VA, VB અને VC, આ VA એટલે અહીંયા, VB એટલે અહીંયા કીધું, અને VC એટલે પાછું અહીંયા પૃષ્ઠ ઉપર, તો કે ત્રણે ત્રણ બિંદુ પાસે સ્થિતિમાન સરખા, કારણ કે આ તો સપાટી ઉપરના જ બે બિંદુ છે, તો ત્યાં કેટલું હોય, કે ક્યુ અપોન આર, અને જો કવચ હોય કે પોલો વાહક ગોળો હોય તો એના અંદરના વિસ્તારમાં બધી જગ્યાએ સરખું જ હોય, અને સરખું કેના જેટલું, કવચ ઉપર હોય એટલું જ. નેક્સ્ટ, અમુક કિસ્સાઓ પૂરતી અહીંયા ચર્ચા કરેલી છે કે ભાઈ પહેલું ઈ બરાબર જીરો હોય તો વી બરાબર જીરો ક્યાં સંજોગોમાં શક્ય છે,
ई बराबर जीरो हो तो वी बराबर जीरो, एवं रीते ई नॉट इक्वल टू जीरो तो वी इक्वल टू जीरो, एवं क्यारे पॉसिबल छे? ई इक्वल टू नॉट, ई नॉट इक्वल टू जीरो, वी नॉट इक्वल टू जीरो। तो आ खाली तंत्रो तमारा आवा યાદ, કારણ કે આ બધી કન્ડિશન શક્ય છે। અગાઉ આપણે આ ડિસ્કશન કરી ગયા છીએ કે વિદ્યુત ક્ષેત્ર જીરો હોય તો વિસ્થિતિમાન જીરો હોય એવું જરૂરી નથી। હોઈ શકે ક્યારે હોઈ શકે તો કે આ વિચારો, જો આ દાખલા તરીકે આ તંત્ર છે, અહીંયા ક્યુ વિદ્યુત ભાર, અહીંયા ક્યુ વિદ્યુત ભાર, અહીંયા માઇનસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ। અચ્છા, મને અહીંયા કેન્દ્ર પાસેનું જો ડિસ્કશન કરતો હોય તો કેન્દ્ર પાસે વિદ્યુત સ્થિતિમાન તો કે આને કારણે ધન હશે, આને કારણે ધન હશે, પણ આ બેને કારણે અહીંયા ઋણ હશે, અને આ બેને કારણે જેટલું ધન હશે એટલું જ આને કારણે અહીંયા ઋણ હશે, તો પરિણામી થઈ જશે જીરો। જ્યારે વિદ્યુત ક્ષેત્ર માટે જ્યારે વિચારો તો વિદ્યુત ક્ષેત્ર માટે શું થયું? તો કે આને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ હશે, આને કારણે વિદ્યુત ક્ષેત્ર આમ હશે, એટલે આ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આ તરફ હશે, આ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર, તો કે એ પણ એકબીજાની અસર નાબૂદ કરે તો વિદ્યુત ક્ષેત્ર પણ જીરો। આવી રીતે ઈ નોટ ઇક્વલ ટુ જીરો, વી નોટ ઇક્વલ ટુ જીરો, ઈ ક્યારે કેવી રીતે પોસિબલ છે? તો કે એના માટે પણ પાછી આવી કન્ડિશન જો આ આકૃતિ ડ્રો કરીને આપી દીધી છે, આ વિદ્યુત ભારોનું કેટલું આવું તંત્ર આપી દીધું છે। વિચારો મધ્ય બિંદુ પાસે અહીંયા આપણે કહી શકાય કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર, તો કે આને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે, આને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે, બરાબર? ઈ બે કદાચ આપણે નાબૂદ કરી નાખી અસર માની લ્યો, પણ આ વિદ્યુત ભારને આ વિદ્યુત ભાર અહીંયા અસર નાબૂદ કરતા નથી। અચ્છા, એવી રીતે વી નોટ ઇક્વલ ટુ વી, આ વિસ્થિતિમાન જીરો, આવો આ તો ગમે વ્યાપક ગમે કોઈ પણ ઉદાહરણ આપી દઈ શકો, ચાલે। પછી અહીંયા ઈ નોટ ઇક્વલ ટુ જીરો, વી ઇક્વલ ટુ જીરો, ઈ નોટ ઇક્વલ ટુ જીરો હોય એટલે કે વિદ્યુત ક્ષેત્ર જીરો ન થવું જોઈએ, પણ વિસ્થિતિમાન, તો કે આ વિચાર્યું બે છેડે એક ઋણ વિદ્યુત ભાર છે, એક છેડે ધન છે, તો વચ્ચે વચ્ચેના બિંદુએ આને કારણે જેટલું સ્થિતિમાન ધન આવશે એટલું આને કારણે ઋણ આવશે, પરિણામે સ્થિતિમાન જીરો થઈ જશે। પણ વિદ્યુત ક્ષેત્ર, તો કે વિદ્યુત ક્ષેત્ર માટે આને કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થાય, આને કારણે વિદ્યુત ક્ષેત્ર આ જ દિશામાં હોય, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે કહી શકાય કે ભાઈ ત્યાં જીરો હોતું નથી। એવી રીતે આ છે, તમારી રીતે પાછું તંત્ર જોઈ શકશો કે અહીંયા જે બંને પાસે જો આપણે ક્યુ ક્યુ ધન છે તો વચ્ચે જે છે તો એકને કારણે વિદ્યુત ક્ષેત્ર, બેના ટૂંકા વિદ્યુત ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ થશે એટલે વિદ્યુત ક્ષેત્ર પરિણામી જીરો, પણ ત્યાં વિસ્થિતિમાનનો સરવાળો થશે। નેક્સ્ટ નેક્સ્ટ, બે સમકેન્દ્રીય પોલા ગોળામાં ક્યુ એ એવી રીતે આપેલ છે, વિદ્યુત ભાર ક્યુ એવી રીતે આપેલો છે કે જેથી તેમની પૃષ્ઠ ઘનતા સમાન છે। આના ઉપર જે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે એ અને આના ઉપર છે તે એ સમાન છે। ક્યુ વિદ્યુત ભારને બે પાર્ટમાં વહેંચી નાખ્યો છે, કંઈક અમુક આયા આપ્યો છે, અમુક આયા આપ્યો છે, પણ એવી રીતે આપેલો છે બે ઉપર પૃષ્ઠ ઘનતા કેવી થાય છે, સરખી। તો કેન્દ્ર પર વિસ્થિતિમાન ગણો, અહીંયા કેન્દ્ર પાસે વિસ્થિતિમાન ગણવું છે। અચ્છા, અહીંયા જો વિદ્યુત ભાર Q1 હોય તો Q1 એને જ્યારે આપણે Q1 વિદ્યુત ભારને સિગ્મા ના પદમાં રજૂ કરવો હોય તો શું આવશે? તો કે સિગ્મા ના પદમાં જ્યારે રજૂ કરશો ત્યારે આવું આવશે Q1 બરાબર 4 pi R1 સ્ક્વેર સિગ્મા। હવે અચ્છા, બીજું સાથે આ લઈ લે, Q2 બરાબર કેટલું? તો કે 4 pi R2 સ્ક્વેર સિગ્મા, આ Q2 બરાબર। હવે આપણા જે સૂત્ર છે, હું એમ કહું કે ભાઈ આ મારા કેન્દ્ર પાસે ગણવું છે V સેન્ટર, તો ત્યાં શું થાય? તો કે આ જે વિદ્યુત ભાર છે એના કારણે સેન્ટર પાસે વિસ્થિતિમાન કેટલું? તો કે V1, અને આ બીજી જે કવચ છે એને કારણે સેન્ટર પાસે આપણે V2 લીધું છે। હવે કવચના કેન્દ્ર પાસે વિસ્થિતિમાન શોધવાનું સૂત્ર શું? તો કે ક્યુ ના પદમાં કેટલું હતું? કે ક્યુ અપોન આની ત્રિજ્યા, કે ક્યુ અપોન કેપિટલ આર વન, કે ક્યુ અપોન કેપિટલ આર વન, એટલે અહીંયા વી વન ને બદલે આપણે લખવાનું કે ક્યુ વન અપોન આર વન, અને વી ટુ ને બદલે લખવાનું કે ક્યુ ટુ અપોન આર ટુ, અને ક્યુ વન ની હમણાં મેં કીધી કિંમત મૂકી દેશો, ક્યુ વન બરાબર ફોર પાય આર વન સ્ક્વેર સિગ્મા, અને Q2 ને બદલે એવી રીતે કિંમત મૂકી દેશો એટલે આ પરિણામો મળી જશે સિગ્મા અપોન એપ્સિલોન નોટ R1 પ્લસ સિગ્મા અપોન એપ્સિલોન 2 R2, અર્થાત કે સિગ્મા અપોન એપ્સિલોન નોટ કોમન કાઢી લે તો R1 પ્લસ R2। અચ્છા, આજથી આપણે આ કેન્દ્ર પાસે જે આજે શું મળ્યું આપણને? તો કે કેન્દ્ર પાસેનું વીજ સ્થિતિમાન। હવે આજે એનાથી આગળના ફોર્મેટની અંદર કે ભાઈ કોઈ પણ સપાટ કોઈ એક બિંદુ પાસે આપણે ક્યાંક રજૂ, કારણ કે રજૂ કરવાના છે ક્યાં પદની અંદર? તો Q ના પદમાં, Q વિદ્યુત ભાર Q1 અને Q2 એમાં વિભાજિત આપણે કીધો હતો, તો Q બરાબર શું થાય? Q1 પ્લસ Q2, અને Q1 ની જગ્યાએ હમણાં હું બોલ્યો તો 4 pi R1 સ્ક્વેર સિગ્મા, 4 pi R2 સ્ક્વેર સિગ્મા, આના ઉપરથી સિગ્મા ને સૂત્રનો કહેતા સિગ્મા બરાબર Q અપોન 4 pi R1 સ્ક્વેર અપોન R2 સ્ક્વેર, તો ઈ કિંમત અહીંયા આપણે સિગ્મા ને બદલે મૂકવાની છે,
सिग्मा ने बदले, पर सिग्मा ने बदले जय आ किमत मूकी दी क्यू फोर पाई वालू आपको आ पद मूकी दीद हम आने के ना पद में रजू करव तो वन अपॉन फोर पाई समझो एट के थी जैसे के क्यू आर वन प्लस आर टू अपॉन आर वन स्क्वेर प्लस आर टू स्क्वेर बहुत सरस दाखिल है ध्यान में रखा जो टोटल विद्युत भार विभाजन थी आखो गणेलो नेक्स्ट एक बे त्रण चार पांच बिंदुओ पर पोटेंशियल शोधो तेमज बन्ने गोळानी सपाटी वच्चेनो पोटेंशियल तफावत। आकृति आपेली छे बराबर जुओ, आ जे आकृति आपेली छे आ एक कवच गोळाकार कवच मान लो आना पर क्यू वन चार्ज है आना पर क्यू टू ए आपेला छे आनी रेडियस आर वन छे आनी रेडियस आर टू छे आ बिंदु एक बे त्रण चार पांच बिंदु पासे मारे विस्थितिमान लखवू होय तो के आ कवच माटे आ बिंदु अंदर नु कहेवाय आ कवच माटे पण अंदर नु कहेवाय तो अंदर ना विस्तार मां केटलू होय जेटलू आना माटे कीधुं तो पृष्ठ ऊपर होय एटलू तो के आ विद्युत भार ना कारणे आया स्थितिमान केटलू तो के के Q1 अपॉन R1 आनी त्रिज्या अच्छा आ जे छे एने कारणे आया केटलू तो के के Q2 अपॉन R2 जेटलू पृष्ठ ऊपर होय एटलू छे तो आ बिंदु अच्छा आ बिंदु स्थितिमान गणो छे तो के त्यां तेना तेज रहे एटला माटे आया जरे छे तो आने कारणे एटलू जशे के Q अपॉन R1 अने आना माटे ई अंदर नु बिंदु छे एटले पाछो के Q2 अपॉन R2 आ बिंदु पासे तो के आना माटे आ बार नु बिंदु छे जरे आना माटे आ कवच माटे आ अंदर नु बिंदु छे तो जो v3 बराबर शु करना है के q अपॉन r3 r3 એટલે આ જ્યાં સુધીનું અંતર સમજજો આ જ્યાં સુધીનું અંતર એ r3 છે કેન્દ્રથી તો r3 પ્લસ k q2 અપોન r2 k q2 અપોન r2 કારણ કે આના માટેથી અંદર નું બિંદુ છે અંદર ના બિંદુ એ કેટલું હોય વિસ્થિતિ માં તો કે જેનું પૃષ્ઠ ઉપર હોય એટલું અચ્છા એવી રીતે આયા ગણવું હોય તો તો કે આના કારણે આયા વિસ્થિતિમાન ગણવું હશે તો આથી આય સુધીનું અંતર લેવું પડશે આ કવચને કારણે નક્કી કરતો હતો તો k q1 upon r2 જો k q1 upon r2 પ્લસ આ વિદ્યુતભાર માટે જ્યારે ડિસ્કશન કરીએ ત્યારે k q2 upon r2 કારણ કે એના માટે પૃષ્ઠ પરનું જ બિંદુ છે 5 તો કે એ બે માટે બહારનું બિંદુ છે તો k q upon k q1 આના કારણે લખતા k q1 upon કેન્દ્રથી અંતર અને આના માટે એ જ રીતે આથી આને કારણે કે q2 upon કેન્દ્રથી અંતર તો જુઓ એ v5 આ થઈ ગયું હવે આપણને પ્રશ્ન એક આવો ભેગો પૂછ્યો તો કે તેમજ આ બંને સેલ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ બંને ગોળાની સપાટી વચ્ચેનો એટલે આયા વિસ્થિતિમાન v2 છે આયા વિસ્થિતિમાન કેટલું છે v4 તો આપણે v4 અને v2 ક્યાં વધારે હશે વિસ્થિતિમાન તો કે આયા આયા વિસ્થિતિમાન વધુ હશે तो આમાંથી આ v4 વાળું બાદ કરશો એટલે v2 માઈનસ v4 કરજો આયા v2 માઈનસ v4 તો v2 તરીકે જો આ પદ છે kq1 upon r1 plus kq2 upon r2 અને v4 તરીકે આકુ આ પદ છે kq1 upon r2 plus kq2 upon r2 બસ એનું સાદું રૂપ આપશો એટલે એ બે બિંદુ વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત મળશે એક સ્ટેટમેન્ટ પણ લખેલું છે સપાટીઓ વચ્ચેનો પોટેન્શિયલ તફાવત અંદરના વિજભાર પર તેમજ અંદર અને બહારની ત્રિજ્યા પર આધાર રાખે છે એટલે કે એની આંતરિક ત્રિજ્યા અને બાહ્ય ત્રિજ્યા કેટલી છે એના ઉપર આધાર રાખે છે આકૃતિમાં આપેલા બે ગોળાઓ વચ્ચેનો પોટેન્શિયલ તફાવત વિસ્થિતિમાનનો તફાવત બે ગોળાઓ છે એ આકૃતિ જે આપણે આપી દે ડેલ્ટા v બરાબર kq1 1/r1 + 1/r2 આ kq1 1 કે એમસીક્યુ માટે કેટલીક બાબતો પોટેન્શિયલના તફાવતનો આધાર તો કે અંદર એની અંદર કેટલો વિદ્યુતભાર છે એના ઉપર અંદર અને બહારની ત્રિજ્યા કેટલી છે એના ઉપર માધ્યમ કેવું છે માધ્યમ એની આજુબાજુનું જે માધ્યમ છે કારણ કે આપણે ખબર છે કે અહીંયા માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટી એવા શબ્દો આવે તો આ માધ્યમની પરમિટિવિટી બરાબર એટલે માધ્યમશિયલ નહીં તફાવતની વાત તો તફાવત બહારના વીજભાર પર આધાર ન રાખે આ બે વચ્ચેનો મે વિસ્થિતિમાનનો તફાવત મેળવો આ બે વચ્ચે કેટલો આવ્યો k q1 1/r1 - 1/r2
अच्छा માની લ્યો કે આની અંદર કોઈ વિદ્યુતભાર હોય તો કે આમાં પ્રેરણ થાય અને આમાં વિદ્યુતભાર બદલાય એટલે વિસ્થિતિમાન બદલાય એટલે જો કીધું તું અંદરના વિદ્યુતભાર ઉપર આધારિત છે પણ બારે આયા કોઈ જગ્યાએ વિદ્યુતભાર મૂકું તો એની ઇફેક્ટ જેવી આયા આવે એવી જ આયા આવે અને પરિણામ આ બે વચ્ચે જો વિસ્થિતિમાનનો તફાવત મેળવો ને તો એના ઉપર આપણે કહી શકીએ એનાથી આ જે છે એ સ્વતંત્ર છે એટલે આપણા માટે કહી શકીએ આ આ સ્ટેટમેન્ટ ખાસ પોટેન્શિયલ તફાવત બહારના વિદ્યુતભાર પર આધાર રાખે બહારના વિદ્યુતભાર પર આધાર ન રાખે ગોળાની બહાર -3q વિદ્યુતભાર હોય કે પૃથ્વી હોય પરંતુ તે ન જ બદલાય તે બે બિંદુ વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત આ તો બે કવચ હોય માની લ્યો એક કવચ આ છે આ બીજી કવચ છે આના ઉપર વિદ્યુતભાર છે આના ઉપર વિદ્યુતભાર છે વિદ્યુતભાર આપણને ખબર નથી ક્યાં વધારે છે ક્યાં ઓછો છે પણ છતાં જો એવો ક્વેશ્ચન કદાચ તમને કહેવામાં આવે ને કે ભાઈ સ્થિતિમાન ક્યાં વધુ તો અંદરના કવચ પર જે સ્થિતિમાન છે એ હંમેશા બહારના કવચ કરતા સ્થિતિમાન આયા વધુ જ હશે કેમ સમજો જે બોલું છું આના ઉપર જે વિદ્યુતભાર છે આના ઉપર જે વિદ્યુતભાર છે Q1 એના કારણે આયા વીજ સ્થિતિમાન જે હશે ને આ બિંદુ આના ઉપર એના કરતા આયા ઓછું હશે કારણ કે આના માટે ઈ બારનો વિસ્તાર છે એટલે અંતર આ લેવું પડે કે Q અપોન આ બારનું અંતર જે થતું હોય કેન્દ્રથી તે એ અંતર R2 તો KQ અપોન R2 લેવું પડે એટલે આ વિદ્યુતભારના કારણે આયા જે સ્થિતિમાન હશે ને એ સ્થિતિમાન વધારે હશે જ્યારે આયા સ્થિતિમાન ઓછું હશે આ વિદ્યુતભારને કારણે બોલું છું ખાસ પણ આ વિદ્યુતભારના કારણે Q2 ના કારણે તો કે Q2 ના કારણે જે સ્થિતિમાન છે એમાં Q2 ના કારણે આયા જેટલું હશે ને એટલું જ આયા હશે કારણ કે અંદરના દરેક બિંદુએ સ્થિતિમાન સરખું હોય તો હવે તમને ખબર પડી જાય કે ભાઈ આયા સ્થિતિમાન એટલે Q તો કે એનું પોતાનું અને આને કારણે હશે અને આયા એટલે Q તો કે એનું પોતાનું અને આને કારણે હશે તે તો સ્થિતિમાન કેનું વધારે થાય આનું અચ્છા તો હવે આના આધારે તમને ખબર હોય તો મેં ચેપ્ટર 1 માં એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે શું એક પદાર્થ પરનો બધો વિદ્યુતભાર બીજા પદાર્થ પર ટ્રાન્સફર કરી શકાય ત્યારે મેં જવાબ આવું કીધું હતું કે હા ટ્રાન્સફર કરી શકાય કેવી રીતે તો કે આના ઉપર જે ચાર્જ છે ગમે એટલો હું તમને ખાલી એમ કહું આના ઉપર કદાચ માની લો એક પ્રોટોનનો વિદ્યુતભાર હોય અને આયા કદાચ અબજો પ્રોટોનનો વિદ્યુતભાર હોય છતાં પણ સ્થિતિમાન આનું વધારે રહેશે એટલે હવે જો આ બે વચ્ચે કોઈક વાહક જોડી દો વાહક તાર કે ટૂંકમાં વિદ્યુતભારનો વિનિમય થાય એવું કનેક્શન આપી દો ને એટલે વિદ્યુતભાર અહીંથી આયા ટ્રાન્સફર થઈ જશે અને ક્યાં સુધી ટ્રાન્સફર થાય વિચારો જે હું બોલું છું બરાબર સાંભળજો એમસીક્યુ માટે મેં કીધું ખાસ કામ આથી આ બધો વિદ્યુતભાર આથી આમ ટ્રાન્સફર થઈ જશે કે થોડું તો કે હા એટલા માટે કારણ કે બેના સ્થિતિમાન સરખા થવા જોઈએ વિદ્યુતભાર ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ જાય વિદ્યુતભાર ઊંચા સ્થિતિમાન તો સ્થિતિમાન આનું ઊંચું છે ત્યાંથી આયા જશે ક્યાં સુધી જાય તો કે બેના સ્થિતિમાન સરખા હું એમ નથી બોલતો બેના વિદ્યુતભાર સરખા બેના સ્થિતિમાન સરખા થાય ત્યાં સુધી ટ્રાન્સફર થશે તો કે બેના સ્થિતિમાન ક્યારે સરખા થાય તો એકમાત્ર કન્ડિશન કે આ Q1 0 થાય ત્યારે ટ્રાય કરવી તો કરજો Q1 0 લખી અને પછી બેના કારણ કે આ 0 કરી નાખો એટલે હવે અહીંયા વિદ્યુતભાર જ નથી તો ખાલી આ વિદ્યુતભાર અહીંયા જેટલો હશે એને કારણે સ્થિતિમાન હશે પણ એટલું અહીંયા હોય ને એટલું તો અહીંયા હોય જ કારણ કે આના માટેથી અંદરનો વિસ્તાર ગણાય એટલે ખાસ એક પદાર્થ પરનો બધો જ વિદ્યુતભાર બીજા પદાર્થ પર સહેલાઈથી ટ્રાન્સફર થઈ શકે છે।